चलो गद्य बे कुलस्य आचारः कोडनी परंपरा अहीं अगर ये आ पाठ में पौराणिक कथाओं प्रचलन घना प्राचीन काल थी चले छे पंचतंत्र हितोपदेश अने प्राणी ने मात्र बनाने जात जाती कथाओं ने परिकल्पित करी छे आवी प्राणी कथाओं सर्जन थया करे छे एक प्राणी कथा अहीं प्रस्तुत करवामां आवी छे परंपरा थी चाल्या आवता अने जीवन ने उन्नत बनावा विविध आचारों ने पारवाणी प्रेरणा पण मेळववाणी प्राणियों ने निमित्त बनावीने छेवटे तो मानस ने उपदेश आपवामां आवेलो छे जेम के रामायण में श्री रामे रघुकुंडी रीति गुणनो पालन करवा पिताનું વચન ગણીને વર્માસ 14 વર્ષનો વર્માસ એમને કરવો પડે છે એવી રીતે આ પાઠમાં પણ એક કોડની પરંપરા રાખેલી છે એ પ્રાણીની કથાને આધારે અહીંયા રજૂ કરે છે એક ચાચાનો બચ્ચો હતો એ તરસથી પીડાતો હતો અને પોતાની માતાની પાસે જાય છે માતા મને ખૂબ તરસ લાગે છે હું પાણી પીવાની ઈચ્છા છે વાદળનું પાણી મળતું નથી તળાવનું પાણી પીવાની ઈચ્છા થઈ છે માતા કહે છે હે બેટા આપણે તો આકાશમાંથી વાદળનું પાણી પીએ છે તળાવનું પાણી ક્યારે પણ આપણે પીતા નથી આ આપણા કુળની પરંપરા છે આથી તળાવનું પાણી ન પીવો જોઈએ ચાતકનું બચ્ચું કહે છે માં મને ખૂબ તરસ લાગે છે અત્યારે આકાશમાં વાદળો દેખાતા નથી વાદળો વરસતા નથી હું વાદળનું પાણી પી શકતો નથી એ હું જાણતો નથી આથી મને ખૂબ તરસ લાગી છે એટલે હું તળાવમાં પાણી પીવા માટે જઈશ માતા ફરીથી કહે છે બેટા આ આપણી કોળની પરંપરા નથી કોળની પરંપરાનું હંમેશા પાલન કરવું છે આપણે તળાવમાં પાણી પીતા નથી તરસ સહન ન થાય તો વાદળાની રાહ આપણે જોવી માતાનું વચન ન સાંભળીને ચાતકનો બચ્ચો તળાવનું પાણી પીવા માટે નીકળી જાય છે રસ્તામાં થાકેલો તે એક ખેડૂતના વૃક્ષના ઘરની આગળ તે ઉપર બેસે છે અને એ બંનેની વાતચીત સાંભળે છે ઘરનો વૃદ્ધ મરણપથારીએ પડ્યો છે તેની પાસે તેનો પુત્ર ખેડ પિતાને કહે છે કે પિતાજી રસ્તામાં મને ધનની કેરી જોઈ હતી તેનું દર્શન થતા મને ખૂબ આનંદ થયો મારી ગરીબાઈ નર્ક થશે એ વિચારે ધનની કેરીને પકડવા માટે મારો હાથ લાંબો થયો પરંતુ તમારો ઉપદેશ સાંભળીને એ પાછો પડ્યો કે ધનની ખેતીનો ક્યારે સ્પર્શ કરવો જોઈએ નહીં અને આપણી કુળની પરંપરાનું આપણે પાલન કરવું જોઈએ આમ ધનની ખેતીને મેં છોડી દીધી ચાતકનો બચ્ચો સાંભળે છે કે મરણ પથારીએ પડેલો પુત્ર કેટલા કુળનું પાલન કરે છે એની શ્રદ્ધા કે હું કુળનું પાલન કરતો નથી આકાશમાંથી વાદળો ક્યારે વરસ છે એનું પણ મારે પાલન કરવું જોઈએ એ અનુચિત છે યોગ્ય છે નહીં આથી એક શ્લોકમાં કહેવામાં આવેલું છે કે સારા આશયવાળા પશુ પક્ષીઓ મનુષ્યો પોતાના કુળની પણ કે પરંપરાથી પાલન કરે છે
એ ઘરે જઈને પોતાની માતાને આ હકીકતની જાણ કરે છે. માતા સંતોષકારક અનુભવ અનુભવે, એને આશીર્વાદ આપે છે. થોડા સમયમાં વરસાદ વરસશે અને તને પણ વરસાદનું પાણી પીવા મળશે, એનાથી તારી તરસ શાંત થશે. અહીં આપણે સ્વાધ્યાયમાં આપણે એક પહેલો પ્રશ્ન છે સંસ્કૃત ભાષાની ઉત્તર આપણે કીધી એટલે સંસ્કૃતમાં જ જવાબ લખવાનો છે. બીજો છે માતૃભાષામાં ઉત્તરાણી લીધી તો એ ગુજરાતીમાં જ જવાબ આપવાના છે. અને ત્રીજો છે ધાતુ રૂપાણમ પરિચય લીધી તો એટલે ધાતુના રૂપણો પણ આપણે તે પરિચય આપવાનો છે. ના 5 મિનિટ ને 45 સેકન્ડ.